આસે પ્રતિક હવામાન વિભાગની આગાહી અને અમદાવાદમાં યેલો એલર્ટની પરિસ્થિતિ, જો કે આગામી દિવસમાં તાપમાનનો પારો વધવાની પણ શક્યતા. ચોક્કસથી શિવાની, આગામી 5 દિવસ માટે તો અમદાવાદ તેમજ રાજ્યભરના લોકો માટે રાહતના સમાચાર છે. કારણ કે ગઈકાલે જે રીતે હિટવેવની આગાહી આપવામાં આવી હતી અને આજે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે અને જે રીતે આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં સામાન્ય ઘટાડો રહેશે, પરંતુ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આગામી 4 દિવસ દરમિયાન યલો એલર્ટ રહેશે. એટલે કહી શકાય કે અમદાવાદ શહેરમાં જે ગરમીનો પારો છે તે 41-43 ડિગ્રીની આસપાસ રહેશે. મહત્વનું છે કે કાલે રાજ્યભરમાં મતદાન થવાનું છે અને લોકો પણ મતદાન કરવા માટે જે અગાઉ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યભરમાં હીટવેવની આગાહી છે, માટે લોકો પણ વિચારી રહ્યા હતા કે ગરમીમાં મતદાન કરવા માટે કેવું જવું અને ચૂંટણી પર તે પણ ચિંતા હતું. કારણ કે જે ગરમીની આગાહી કરવામાં આવી હતી, લોકો ગરમીમાં ઘરની બહાર ન નીકળતા હોય છે અને આ જ કારણે તેમના દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જે રીતે આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, રાજ્યભરમાં સામાન્ય તાપમાન રહેશે અને અમદાવાદમાં આગામી 4 દિવસ દરમિયાન યલો એલર્ટ રહેશે. એટલે કહી શકાય કે લોકો માટે રાહતના સમાચાર છે અને ખાસ કરીને ચૂંટણી પંચ માટે પણ સારા સમાચાર કહી શકાય કે તાપમાન સામાન્ય રહેવાના કારણે લોકો પણ ઘરની બહાર નીકળીને વધુ પ્રમાણમાં વોટિંગ કરવા માટે નીકળશે. બિલકુલ પ્રતિક, જોડવા માટે